જામનગરમાં ત્રણ દરવાજા નજીકથી એક બિનવારસુ નવજાત તેજી દિવાયેલી હાલતમાં મળી આવતા ખડભડાટ થયો હતો. કમનસીબે દુનિયા જોવે એ પહેલાં જ માસુમે આંખ મીચી દેતા કરુણાંતિકા સર્જાઈ હતી. પોલીસે તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આજે સતત બીજા દિવસે તોફાની વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના માર્ગો નદીઓમાં પલટાઈ ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. મહાપ્રભુજીની બેઠકજીમાં પણ વરસાદી નીર પહોંચ્યા હતા. પૂરમાં એક આખલો તણાતા એનિમલ ગ્રુપ દ્વારા તેને બચાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આખરે મહામહેનતે પશુને બચાવવામાં સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે ખંભાળિયા પંથકમાં ભારે વરસાદને પગલે દ્વારકા તરફના ધોરીમાર્ગો ઉપર પણ વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ચરકલાથી દ્વારકા જતો માર્ગ બંધ થઈ ગયો છે. જામનગર નજીક લાખાબાવળ પાસે ખંભાળિયા દાહોદ રૂટની એસટી બસ રસ્તા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. આ તકે ફાયર બ્રિગેડના જયવીસિંહ રાણાએ 15થી વધુ મુસાફરોને બસમાંથી સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી કરી હતી. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.